સુરત જિલ્લાના માંડવી વન વિભાગની ટીમે માંડવી પીપળવાળા ગામ નજીકથી મારુતિ કારમાંથી ગેરકાયદેસર શાકનો જથ્થો ઝડપી પાડ્યો હતો, સાથે જ 50,000થી વધુ મુદ્દામાલ ઝડપાયો હતો. જો કે લાકડાચોર વન વિભાગની કાર સાથે અકસ્માત સર્જી ભાગી છૂટ્યા હતા. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં જંગલીય વિસ્તારમાં ગેરકાયદેસર લાકડા ચોરીનું નેટવર્ક ધમધમાવી રહ્યા છે. બાતમીના આધારે માંડવી વન વિભાગની ટીમે પીપલવાળા નજીક રોડ રેડ કરી હતી, જ્યાં એક મારુતિ કારમાં ગેરકાયદેસર સાગી લાકડા ચોરી કરી લઈ જઈ રહ્યા હતા અને અધિકારીઓની રેડ દરમિયાન લાકડા ચોરો ભાગી ગયા હતા, જેથી વન વિભાગની ટીમ સમયસર સ્થળ પર પહોંચી જતા સાગી લાકડાનો જથ્થો ખેડપુર વન ડેપો ખાતે લાવવામાં આવ્યો હતો. લાકડા ચોરોએ વન વિભાગના અધિકારીઓના વાહન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, તેમજ વાહન સાથે અકસ્માત સર્જી ભાગી છૂટ્યા હતા. હાલ તો ચોરેલા લાકડા માંડવી વન વિભાગે કબજે કર્યા હતા અને વધુ એક વખત જંગલીય વિસ્તારોમાંથી લાકડાની ચોરી કરી જંગલો નષ્ટ કરવાની બાદ પ્રવૃત્તિ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાથે સાગી લાકડા મારુતિ કાર મરી 50,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ધર્મેશ પટેલ, ZTV માંડવી.